जय श्री कृष्ण विद्यार्थियों, आपणे धोरण पहेलू अने एमां विषय गणित तेमां आपणे प्रश्न नंबर 3 जोड़का जोड़ो ते अभ्यास करता हता। पाठ 12 मां नाणू जे आपणे अभ्यास करता हता तेमां तो तेमां प्रश्न नंबर 3 मां अंदर बीजो प्रश्न छे ते पहोंच्या हता। जोड़का जोड़वाना हता अने तेमा पेज नंबर 210 ऊपर तो अहीं तमारे बधा पैसा आपेला छे। पहला एनो सरवाळो करवानो अने पछी एना सरवाळा प्रमाणे जे जवाब मळे एने सामे जोड़वाना, एवुं करवानुं छे। तो अहीं पहला एक एक रुपियाना सिक्का आपेला छे एटले आ 4 रुपया थया। अहीं 2 मेवा 2 4 अने अहीं 6 केटला थया 6 रुपया थाय। पछी अहीं 10 रुपया थया, 5-5ના 2 સિક્કા છે। પછી અહીંયા 10-10ના 3 સિક્કા છે એટલે 30 રૂપિયા થયા। પછી અહીંયા નોટ આપેલી છે જે 1-1 રૂપિયાની છે, 5 છે એટલે 5 રૂપિયા થયા। પછી અહીંયા 2-2 રૂપિયાની છે, 6 નોટ છે એટલે 6-2 12 એટલે આ 12 નોટ આપેલી છે। કેટલી? તો કે 12 નોટ આપેલી છે। પછી આ 5-5 રૂપિયાની 3 નોટ છે એટલે 15 રૂપિયા અને આ 10-10ની 2 નોટ છે એટલે 20 રૂપિયા થયા। એટલે આવી રીતના આપણે જોયા કે કયા કેટલા રૂપિયા આપેલા છે એ પ્રમાણે પછી સામે જોડકા જોડી દેવાના। તો અહીંયા 4 રૂપિયા કેટલા થયા? 4 રૂપિયા છે। તો એના અહીં આપણે સામે 4 રૂપિયા ગોતી અને એની સાથે જોડીએ। પછી અહીંયા 6 રૂપિયા છે તો 6 રૂપિયા અહીંયા નીચે આપેલા છે આવી રીતે। પછી અહીંયા 10 રૂપિયા છે તો તેની સાથે જોડીએ। પછી અહીંયા છે 30 રૂપિયા જે અહીંયા નીચે આપેલા છે। પછી અહીંયા 12 રૂપિયા કેટલા? તો કે 12 રૂપિયા છે તો અહીંયા 12 રૂપિયા સાથે જોડીએ। પછી અહીંયા છે 15 રૂપિયા તો એ આપણે અહીંયા આવી રીતે જોડવાનું થાય અને અહીંયા છે 20 રૂપિયા તો એ પણ આપણે આવી રીતે જોડશું। આવી રીતના આખું જોડકું છે તે તમારે વ્યવસ્થિત પૂરવાનું છે। એના પછી ત્રીજું જોડકા જોડો શું? તો કે જોડકા જોડો કઈ વસ્તુ કેટલા રૂપિયાની છે તે જોવાનું છે। જેમ કે અહીંયા કીધું છે એક બોલ પેન 10 રૂપિયાની છે તો આપણે બધી વસ્તુ છે એની અહીંયા બાજુમાં પૈસા લખ્યા છે, ખાલી આપણે એની સાથે જોડવાનું છે કેટલા રૂપિયા છે એ તો અહીંયા લખ્યું છે, માત્ર આપણે ખાલી જોડવાનું છે પૈસા સાથે। તો અહીંયા 5 રૂપિયા છે તો 5 રૂપિયાનું શું આપણે આપેલું છે આપણને? તો કે આઈસ્ક્રીમ, અહીંયા આઈસ્ક્રીમ છે તે 5 રૂપિયાની આપેલી છે એટલે આપણે એની સાથે જોડી દેવાનું આવી રીતે। પછી અહીંયા આપેલી છે 50 રૂપિયાની નોટ તો 50 રૂપિયાનું શું છે આ બધા ચિત્રમાં? તો કે આ વોટર બોટલ, આ વોટર બોટલ છે તે 50 રૂપિયાની છે એટલે આપણે એની સાથે 50 રૂપિયા જોડશું। એના પછી 20 રૂપિયાનું શું છે? તો કે આ 20 રૂપિયાનું આપણે અહીંયા જોઈએ તો રમકડું છે તો આપણે એની સાથે જોડી દેવાનું। અને અહીંયા 100 રૂપિયાનું આ બેગ છે, શું છે? તો કે બેગ એટલે તો આપણે બેગ સાથે એને જોડી દેશું એટલે આવી રીતના વ્યવસ્થિત છે તે જોડવાનું છે। જેટલા પૈસાનું કીધું હોય એની સાથે એને પૈસાને આપણે જોડી દીધા એટલે અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પણ થઈ ગયો પૂરો। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4 શું છે? તો કે મિત્રો માતા પિતા સાથે ચર્ચા કરી નીચે આપેલી વસ્તુની કિંમત બોક્સમાં લખો એટલે અહીંયા તમારે આ જે પ્રશ્ન છે એ જાતે કરવાનો છે મિત્રો અને માતા પિતાની મદદથી। જેમ કે આ બેગ છે તો એ 100 રૂપિયાનું આવ્યું છે એટલે કઈ વસ્તુની કેટલી કિંમત છે તે તમારે લખવાની છે। જેમ કે બેગ લેવા તમે જાઓ તો એ કેટલા રૂપિયાનું છે? તો કે 100 રૂપિયાનું। પછી આ દાંતીઓ છે તે લેવા જાઓ તો એ કેટલા રૂપિયાનું આવે? તો કે 15 રૂપિયાનું આપણે અહીંયા લખીએ। પછી પેન્સિલ છે એ કેટલાની આવે? તો કે 5 રૂપિયાની આવે। એના પછી આ બેટ છે તે કેટલા રૂપિયાનું આવે? તો કે તે 80ની આજુબાજુ આવી જાય કારણ કે નાનું છે। એવી જ રીતના તમારે છે તે આખું
તમારે મમ્મી પપ્પા અથવા મિત્રોની મદદથી અથવા તમને જો આવડતું હોય તો એવી રીતના બધા વસ્તુની છે તે પૈસા કેટલા ચૂકવવા પડે તેને લેવા માટે તે જોઈ અને બધાને પૂછી અને પછી તમારે આ છે તે વ્યવસ્થિત પૂરવાનું છે. તો વિદ્યાર્થીઓ, આજે મેં તમને જેટલું શીખવાડ્યું છે એટલું યાદ રાખવાનું અને તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારવાનું છે. તો આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું છે તે નેક્સ્ટ વિડીયોમાં જોશું.